ધરમપુરથી કમલેશ પટેલ. અત્યારે જે મહામારી ચાલી રહી છે કોરોનાની, તેના વિશે થોડીક માહિતી આપવા માગું છું. કારણ કે લોકોમાં અત્યારે ભયનો માહોલ ઊભો થયો છે. અત્યારની પરિસ્થિતિ જોઈએ તો રાસાયણિક ખાતરવાળું થઈ ગયું છે, તો જે બહારની બીમારી છે, કોરોના જે બીમારી છે, એ આપણા શરીરમાં તરત જ કરે છે. અને અત્યારની જે પ્રકૃતિ બદલાઈ રહેલી છે, અત્યારની આ સિઝન જ એવી છે કે અત્યારનો જે ઋતુ છે બદલાય છે, ત્યારે આપણા મોટે ભાગે શરદી, તાવ, ખાંસી એવું બધું થતું હોય છે. અને એ પ્રકૃતિને જાળવવા માટે જે આપણા શરીરમાં ઇમ્યુન સિસ્ટમ જોઈએ તે નથી હોતી, એટલે આપણે તરત જ વરસાદ પડે એટલે રોગપ્રતિકારક શક્તિ ના હોવાથી તરત શરદી થઈ જાય, કંઈક ઠંડુ પીવાથી આપણને કફ થઈ જાય. એટલે આ બધી પરિસ્થિતિમાં અત્યારે લોકો ભયના માહોલમાં છે. અને તમે જોઈ રહ્યા છો કે ગભરાવાની જરૂર નથી, એ પણ સારું થાય એવું છે, પણ તમારે થોડીક કાળજી લેવાની છે. અને એ કાળજી કઈ લેવાની છે તેના માટે હું થોડીક માહિતી આપું. તો તમારે સવારે ઉઠીને ગરમ પાણી પીવું જોઈએ, હુંફાળું પાણી પીવું જોઈએ. એમાં અંદર મોટે ભાગે ફેફસાને, કોરોના એટલે ફેફસામાં અસર કરે છે, એટલે એના માટે તમારે વિટામિન સીની ભરપૂર જરૂર પડે છે. તો તેમાં લીંબુ નાખો અને તે પીવો. બીજું જોઈએ તો આપણે સૂઠ એ નાખીને, મરી નાખીને, તજ નાખીને, તલ નાખીને તમે આરામથી આપણા શરીરને ઇમ્યુન સિસ્ટમ પાવર આપી શકો એમ છે. અને બીજું જોઈએ તો તમારી નજીકની અંદર તમને એવું વાતાવરણ લાગે, કેમ કે ડૉક્ટરને આપણે કહે, ડૉક્ટર આપણને એ જ પૂછે છે કે તમને શું થાય છે, તે આપણને જ ખબર હોય છે. તો આપણને એવું લાગે છે કે આપણને શરદી છે, કફ છે, તાવ આવે છે, ઝીણો ઝીણો અશક્તિ લાગે છે, તે આપણને ખબર હોય છે. તો એના માટે શું કરવું જોઈએ? તો તાત્કાલિક આપણે તાત્કાલિકના અસર માટે નજીકની અંદર કોઈક મેડિકલ હોય, દવાખાના હોય, ક્યાં તો તમારા ગામમાં નર્સો હોય, એમને પૂછો કે આ વસ્તુ મને થઈ રહેલી છે, તો મને તાત્કાલિક ઘરે બેસીને. આપણા લોકો કેવી રીતના ટેવાયેલા છે કે ખમિયા કરે, જ્યાં સુધી વધારે પડતું નહીં થાય ત્યારે, અને પછી તમારે પથારીમાંથી નહીં ઉઠાય ત્યારે તમે તાત્કાલિક દોડો ડૉક્ટરો પાસે, એટલે તાત્કાલિકમાં કંઈ અસર થતું નથી. કેમ કે આપણા શરીરમાં કોઈને કોઈક નાની મોટી બીમારીઓ તો છે જ, ઘરઘરથી ઉપયોગથી ઘણા બધા સારા થયા છે. અને ઘણા બધા એવા દાખલા પણ છે ગામે ગામની અંદર અને શહેરોની અંદર પણ, કે ઘર જ ઘરઘરથી ઉપયોગથી તમે સારી રીતે જીવી શકો એ પરિસ્થિતિ છે. અને તમને જે જાણકારી મળે એ તમે તાત્કાલિક બીજાને જણાવો. અને મોટે ભાગે તમે માસ્ક પહેરો, વગર કામનું બહાર નહીં નીકળો, સામાજિક પ્રસંગો હોય ત્યાં પણ નહીં જાઓ, લગ્ન પ્રસંગ હોય ત્યાં તો બિલકુલ જવું જ નહીં, અને કેન્સલ કરી નાખો. અને બીજી માહિતી એ આપું છું કે અત્યારે પરિસ્થિતિ એટલી બધી છે કે 100 બેડની હોસ્પિટલ બનાવી હોય કે 50 બેડની હોસ્પિટલો બનાવી હશે, પરંતુ ત્યાં ડૉક્ટરો 2 હશે, 20 નર્સ હશે, અને ત્યાં તો ઓલરેડી જે કોને લઈ ગયા હશે કે તાત્કાલિક એને ઓક્સિજનની જરૂર હશે કે તાત્કાલિક એને સારવારની જરૂર હશે, એને ત્યાં દાખલ કરેલા હશે. અને તમે તાત્કાલિકમાં પછી દાખલ થવા જાઓ તો ત્યાં તો વેઇટિંગ લિસ્ટમાં તમારું નામ બોલે છે, એટલે તમને તાત્કાલિક સારવાર નહીં મળે. એટલા માટે તમે ડૉક્ટરોની બી બહાના કાઢો, બીજાના બહાના કાઢો પણ થઈ શકતું નથી. એમ્બ્યુલન્સના પ્રોબ્લેમ ઊભા થયા છે, સ્મશાનોમાં બી જગ્યા નથી રહી, ત્યાં પણ લાઈનો લાગે છે. એટલે તમે ઘરઘરથી ઉપયોગ કરી અને સાવચેતી રાખી, ઠંડા પીણા તો તમે બિલકુલ બંધ જ કરી દો, ફ્રીઝ તો બંધ જ કરી દો, કેળા જેવા વસ્તુ કે જે કફ કરે છે, સીતાફળ જેવા વસ્તુ જે કફ કરે છે તે બિલકુલ બંધ કરી દો. અને પૌષ્ટિક ખોરાક, કઠોળ, શાકભાજી એવું ખાવાનું ચાલુ કરો, અને વ્યવસ્થિત તમે આમાંથી નીકળી શકો એવું છે અને બીજાને પણ બચાવી શકો એવું છે. એટલે ગામડે ગામડે જઈને તમે પોતે શહેરમાં નહીં આવતા, ગામડે જ બધી અત્યારની કાળજી લેવામાં શાકભાજીઓ બી ગામડે જ થાય છે, ત્યાંથી તમે ત્યાંથી જ લઈ લો. મોટે ભાગે દૂધની વસ્તુ, દૂધની બનાવટની વસ્તુ પણ બિલકુલ બંધ કરી દો, છાશ દહીં બિલકુલ બંધ કરી દો, કેમ કે આપણા ફેફસા એટલા બધા નાજુક છે, આપણા ઓર્ગનો બી તમે વિચારો કે આપણું હૃદય છે, કિડની છે, એકદમ ઓર્ગનો બિલકુલ નાજુક છે. જેવી રીતના આપણે કહીએ કે મિલિટરીવાળા હોય અને પોલીસવાળા હોય, તો મિલિટરીવાળાને 1:56 હોય એમની પાસે, અને પોલીસવાળા પાસે બંદૂક હોય તો કોણ જીતી જાય? મિલિટરીવાળો 1:56 છે, તેઓ શરીરમાં બી આપણા કોષોને એવા છે, તેની લડાઈ કરતા હોય છે. એટલે એના માટે જો વ્યવસ્થિત તમારું શરીર હશે તો બહારની વસ્તુ આ છે એટલે એને અંદર દાખલ નહીં થવા દેશે અને એની સામે લડશે, અને તમે સારી રીતે જીવન જીવશો. કેમ કે તમારી જિંદગી એક બહુ મહત્ત્વની છે, કેમ કે તમને નહીં ખબર પડે, પણ જ્યારે ઘરેથી એક માણસ ચાલ્યું જાય છે ત્યારે એ વ્યક્તિને ખબર પડે છે કે બહુ મોટું નુકસાન થઈ છે. આવી જ રીતે આપણા સારા સારા માણસો, સામાજિક કાર્યકર્તાઓ, સામાજિક માણસો જતા રહ્યા છે, કાળજી લે છે, પણ તાત્કાલિકમાં એ દર્દથી અસર કરે છે. તેના કરતાં પાણી પહેલાં પાર બાંધવાની જરૂર છે. એટલે તમે પહેલું આ કરો, અને પછી જે પણ કંઈ હોય ઘરખડતું થયું, આપણા વડીલોને બધી ખબર છે
કે શરદી થઈ જાય, તાવ આવે તો શું કરવું જોઈએ, તો એમને પૂછો. કેમ કે એમને જાણકારી છે અને એ લોકો વર્ષોથી કરતા જ આવ્યા છે, એટલે એનો ઉપયોગ કરો. પેલું બાફ લઉં તો નીલગીરીનું પાન છે, પછી સૂટ છે, પછી આ નિયારિયા લીંબુનું ખાસ કરીને રસ પીઓ અને બાફ ખાસ જરૂરથી લેવો સવાર સાંજ બે ટાઈમ ઊંઘતા પહેલાં અને પછી સવારના, તો તમારી જિંદગી જરૂર બચી જશે અને લોકોને બી બચશે અને આપણે આખા દેશને સારી રીતે બચાવીએ એવી હું ભાવના સાથે તમને કહું છું કે તમે કાળજી રાખજો.